અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને દીકરીઓ થી કેટલો પ્રેમ, હુઝૂર ને દીકરી થી કેટલો પ્રેમ, જે દીકરીઓ ને ઇજ્જત મળી, જે માન અને જે આદર ઇસ્લામે અને પેગંબરે ઇસ્લામે દીધો છે, સાહેબ બીજો કોઈ તો વિચારી બી ના શકે, બીજો કોઈ ના વિચારી શકે. અને જો તમારા ઘરે દીકરી ના હોય ને તો મુસલ્લો પાથરીને એકવાર રોઈ લેજો, મગર જો તમારા ઘરે દીકરી છે તો તમે ખુશનસીબ છો. મારા આકા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કહે છે કે જેના ઘરે દીકરી છે ને ઈ બાપ કોઈ જેવો તેવો નથી, તો રહેમતના સાયામાં જિંદગી ગુજારે છે. હે મૌલા અલી શેરે ખુદાનો બયાન કહું છું તમને, કેવો સુબહાન અલ્લાહ. મૌલા અલી શેરે ખુદા કહે છે કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મજલિસમાં બેઠા હતા અને હુઝૂરના બધા સહાબા એની આજુબાજુ બેઠા હતા, અને હુઝૂર પાક સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કીધું કે આજ પરીક્ષા તમારા બધાની, તમારા બધાની આજ પરીક્ષા. સહાબા બધા વિચારમાં પડી ગયા અને હુઝૂર પાક સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે પૂછ્યો પ્રશ્ન, કર્યો સવાલ, ઔરત માટે સૌથી શ્રેષ્ઠ, સૌથી સારું અને સૌથી બહેતર શું છે? સૌથી સારું ઔરત માટે શું છે? જ્યારે હુઝૂર પાકે એ સવાલ કર્યો ને તો મૌલા અલી કહે છે, હું તો હજી મજલિસમાં આવ્યો જ હતો, પાછળ બેઠો હતો, અને મેં જોયું કે ફારૂક આઝમ રઝિયલ્લાહુ તઆલાનો આમ બેઠા હતા ને એટલે આમ થઈ ગયા, અને સિદ્દીક અકબર લાંબી સોચમાં મુબતલા થઈ ગયા, અને બિલાલ તો સલમાનને જોવા માંડ્યા, સાહાબા એકબીજાને જોવા માંડ્યા, એટલે ખબર પડી ગઈ હઝરત અલીને કે જવાબ કોઈ પાસે શાન બયાન કરવા માટે એ પોતે બયાન કરે છે. મોલા અલીનો રુતબો અને મકામ તો વાકઈ ઊંચો છે, બહુ બુલંદ રુતબો છે મોલા અલીનો, એ આપણા ઝહેનમાં ન આવી શકે એટલો ઊંચો મકામ છે મોલા અલીનો. પણ મોલા અલી કહે છે કે જ્યારે સહાબા બધા એકબીજાના ચહેરા જોવા માંડ્યા ને એટલે હું દરવાજા પાસેથી સીધો બહાર નસગ્યો સીધો ઘરે, અને ઘરે જઈને જોયું તો રસૂલે પાકની નૂરે નજર, રસૂલે પાકની પ્યારી, રસૂલે પાકની દુલારી, રસૂલે પાકની બેટી એ ઘરના કામ કરતી હતી. અલ્લાહ રે શરફે બિનતે રિસાલત ઇન્દીર હરમ સમય સબિસ્તાને ઇમામત, રહેમત હે જો મોહમ્મદ તો ફાતિમા પારા હે રહેમત, વો કુલ નબુવત હે યે જુસ્વે નબુવત, આસાન ન સમજો મારફતે ખતમે રસૂલ કો, અરે જો સમજા ન હો જુસ કો વો ક્યા સમજેગા કુલ કો. વો ફાતિમા ઝહરા, જ્યારે ફાતિમા ઝહરા ને જોયું, ફાતિમા ઝહરા, ફાતિમા ઝહરા ભાઈ, ફાતિમા મેરા ખુદા જિસે ઓઝો કમાલ દેતા હે ઉસે ઝહરા કી ચોખટ પે ડાલ દેતા હે, પરખના હો અગર કિસી કો તો યા અલી કહો, યે એસા નામ હે જો સજરે ખંગાલ દેતા. નારે તકબીર, પણ અલી જેની સામે ઉભા રહીએ ને એ નબી પાક ની દીકરી છે, જ્યારે ઈ સવાલ ફાતિમા ઝહરાએ હાંભળો ને તો કામ કરતા કરતા હાથ રોકી દીધા, ને મૌલા અલીને જોઈને કહે છે, યા અલી આ પ્રશ્ન તમારો નથી, આ પ્રશ્ન આ સવાલ તમારો નથી લાગતો. એટલે મૌલા અલી કહે છે, મેં નજરોને ઝુકાવી દીધી ને કીધું કે સૈયદા ઈ સવાલ તો આપના બાબાએ સહાબાને કર્યો છે, પણ હું વાહે બેઠો તો એટલે જલ્દી ઘરે આવી ગયો, કેમ કે ઈ પ્રશ્નનો જવાબ તો તમે જ દઈ શકો. અલ્લાહુ અકબર, એટલે ફાતિમા ઝહરાએ જવાબ દીધો, અને મૌલા અલી એમ કહે છે કે હું જલ્દીથી પાછી મસ્જિદમાં આવ્યો એટલે મેં બાજુવાળાને પૂછ્યું હાલ શું છે, એ કે જોઈ લ્યો બધા બેઠા છે, હજી બધા વિચારમાં જ બેઠા છે, કોઈ નિર્ણય હજી થયો નથી, બધા હજી વિચારું જ કરે છે. મૌલા અલી કહે છે, એટલે મેં હિંમત કરીને હાથ ઊંચો કર્યો રસૂલલ્લાહની મજલિસમાં, અને મારા આકા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની નજર મારા ઉપર જ્યારે પડી ને ત્યારે હઝરત અલી કહે છે, મને હું ઊભો થયો અને મારા આકાએ કીધું, અલી જવાબ દો, ઔરત માટે સૌથી શ્રેષ્ઠ અને સારું શું છે? ત્યારે મેં અર્જ કરી, યા રસૂલલ્લાહ, ઔરત માટે સૌથી શ્રેષ્ઠ અને સારું ઈ છે કે ના ઈ કોઈ પરાયા મર્દને જોવે, ના ઈ કોઈ પારકા
માણસ ને જોવે ના એને પારકો માણસ જોવે એ પડદા માં રહીએ એનાથી શ્રેષ્ઠ એનાથી સારું ઓળખ માટે કઈ ના થઈ શકે જ્યારે ઈ જવાબ મૌલા અલી કહે છે મે રસૂલલ્લાહ ને દીધો ને તો હુઝૂર મુસ્કરાવી ને કેવા મંડા અલી આ જવાબ તમારો નથી લાગતો આ જવાબ તમારો નથી લાગતો એટલે મેં અર્જ કરી યા રસૂલલ્લાહ ઈ જવાબ તો હું લઈ હું આવ્યો છું પણ કોનો થઈ શકે આકા આ જવાબ તો મારા આકાએ કીધું આ જવાબ તો મારી દીકરી ફાતેમા જ દઈ શકે આ જવાબ તો મારી દીકરી ફાતેમા જ દઈ શકે કેમ કે અલ્લાહે પોતાના હિલમની પોતાની મારફત મારા પછી આ ધરતી ઉપર કોઈને દીધી છે તો મારી દીકરી ફાતેમા ઝહરાને દીધી છે ઈ ફાતેમા ઝહરા રદી અલ્લાહુ તઆલા અન્હા સૈયદા આયશા સિદ્દીકા રદી અલ્લાહુ તઆલા અન્હા કહે છે કે સહાબાની અંદર અમે જોઈએ ને કોકને કે જેનો ચહેરો જોઈએ ને હુઝૂર યાદ આવે જેનો વાત કરવાનો અંદાજ જોઈએ ને હુઝૂર યાદ આવે તો એક શખ્સ એક શખ્સિયત ફાતેમા ઝહરા હતી ઈ જ્યારે બોલે ને તો એમ લાગે કે મોહમ્મદ રસૂલુલ્લાહ વાતો કરે છે ઈ જ્યારે કલામ કરે ને તો એમ લાગે કે ખુદ હુઝૂર કલામ કરે ઈ જ્યારે ચાલે ને તો એની ચાલમાં રસૂલલ્લાહની લચક હોય ઈ જ્યારે ગુફ્તગુ કરે તો એની ગુફ્તગુમાં રસૂલલ્લાહનો સોજ હોય એટલે જમાનાએ જાહિલિયતમાં જ્યારે દીકરીને દૂધમાં ડૂબાવીને દુનિયા મારી દેતી હતી ત્યારે મારા નબીએ દીકરીને ઊંચી કરી અને સીનાથી લગાવી અને ફરમાયું કે હવે મારો મિલાદ થઈ ગયો છે હવે મારી આમદ થઈ ગઈ છે દુનિયા ઉપર હવે બચ્ચીઓ ઉપર ઝુલમ નહીં થાય इज्जत થવા માંડશે અરે સાહેબ મિલાદનો ઈ જ ફાયદો છે કે લેડીઝ ને ઔરત ને ઇજ્જત દેવામાં આવે છે ઈ મારા આકા પહેલા હતું નહીં અને આજ ભી મારા આકા ના મિશન થી હટીને અગર કોઈ તમને ઇજ્જત દેવાની વાત કરે ને તો ઈ તમને જલીલ કરવાના બરાબર રસ્તો છે કેમ કે ઇજ્જત જેટલી પેગંબરે ખુદાએ દીધી છે ઇસ્લામ ની અંદર ઔરત ને એટલી કોઈએ ઇજ્જત દીધી નથી કોઈ વિચાર કરી શકે પણ ને दीन की बात फैलाना सदका जारिया है सवाब की नियत से वीडियो को शेयर जरूर कीजिए जज़ाकअल्लाह।